ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા જયપુરી લુહાર સમાજના ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ટાઉનહોલ ખાતે જયપુરી લુહાર ટ્રસ્ટ દ્વારા એજ્યુકેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં નામાંકિત મોટિવેશનલ સ્પીકરો દ્વારા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા અને ટ્રસ્ટીગણ અને મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા. વર્ષો પૂર્વે રાજસ્થાનથી રોજગાર અર્થે જયપુરી લુહાર સમાજના વડવાઓ અન્ય રાજ્ય સહિત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને ગામોમાં વસવાટ કરી ખેતી ઉપયોગી ઓજાર બનાવવાનો વ્યવસાય કરી જયપુરી લુહાર સમાજની આગવી ઓળખ સાથે સ્થાપિત થયા હતા. પણ આજના સ્પર્ધાત્મક યુગમાં સમય સાથે તાલ મેળવવા યુવાઓમાં શિક્ષા ક્ષેત્રે જાગૃતિ કેળવવા સતત પ્રયત્નશીલ જયપુરી લુહાર ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષે એક એજ્યુકેશન અને બિઝનેસ સેમિનાર સહિત સ્વસ્થ શિક્ષણ અને સામાજિક વિકાસ સ્થાનિક કાર્યક્રમનું આયોજન કરાતું હોય છે, જેના અનુસંધાને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ નલિન કાંત ગાંધી હોલમાં તાજેતરમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા એજ્યુકેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં નામાંકિત મોટિવેશનલ સ્પીકર આઈટી ઓફિસર વસીમ કાજી, સાયન્ટિસ્ટ હરીશકુમાર ભાવસાર, સમાજના પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ ગિરીશકુમાર, જીએસટી અધિકારી રાજસ્થાનના શકીલભાઈ લુહાર દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક જીવનમાં શિક્ષણનું મહત્વની સમજ અપાઈ હતી. તો જયપુરી લુહાર ટ્રસ્ટના અધ્યક્ષ સહિત ટીમ અને સામાજિક અગ્રણી દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લા અને ગામોથી આવેલ ધોરણ 10ના 65 અને આર્ટ્સ કોમર્સ સાયન્સમાં ધોરણ 12ના 40થી વધુ વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. ત્યારે રેન્ક પ્રમાણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ અને પ્રોત્સાહનરૂપી રોકડ રકમ પણ અપાઈ હતી. સાથે સાથે શિક્ષણ અને સંસ્કાર સિંચન માટે ઇસ્લામી શિક્ષણમાં પણ સફળતા મેળવેલ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા. આજે હિંમતનગર ખાતે જયપુરી લુહાર સમાજના ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં વસતા તમામ 10મા અને 12માના આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓને એકત્રિત કરી હિંમતનગર મુકામે એક સ્ટુડન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું અને તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ પણ કરવામાં આવેલ છે અને સમાજની ઉન્નતિ અને સમાજમાં દીની તાલીમનો વિકાસ થાય એ માટે સમાજના જે પણ કંઈ દીનની તાલીમના લોકો છે એમને પણ આજે અહીંયા સન્માનિત કરવામાં આવ્યા. 10મી 12મીના જે પાસ થયેલા તમામ સ્ટુડન્ટોને પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.